સ્વાગત છે મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો, ભરતી રિલેટેડ તમામ માહિતી તમને આપણી ચેનલમાં મળી રહેશે, એટલે નવા હોય તો જરૂરથી પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો, અને વિડીયો સારો લાગે તો મિત્રો જરૂરથી લાઇક કરશો, જેથી કરીને વિદ્યાસહાયક ઉમેદવારોને ન્યાય મળવા માટે આપણી એક પહેલ ખૂબ જ સારી નીવડે, એટલા માટે લાઇક જરૂરથી કરજો, એટલે વધુ ને વધુ વિડીયો પુશ થાય. અહીં તમે જોઈ શકો છો કે ઉમેદવારોની વ્યથા તે કોમેન્ટ બોક્સમાં જણાવી રહ્યા હોય છે, એટલે તે વ્યથાને આપણે વાંચીએ તો કહીએ, પહેલી કોમેન્ટ, સરકારને કંઈ ભાન નથી પડતી કે શું, ચાલુ વિદ્યાસહાયક ભરતીમાં વધારો કરો, ન્યાય આપો, મોદી સરકાર ન્યાય આપો. તો ઉમેદવારો અવારનવાર સરકાર સાથે માંગી રહ્યા છે માંગ અને ગુહાર લગાડી રહ્યા છે, પરંતુ સરકાર હજી કોઈ નિર્ણય લેતી નથી. ત્યાર પછીની કમેન્ટ જોઈએ તો અમે જૂનાગઢ જઈને પણ પ્રાર્થના કરીશું, તો જે ઉમેદવારોથી જેટલી થઈ શકે એટલી મહેનત કરો, વહેલી તકે વિદ્યાસહાયકને ન્યાય મળે તેવી આપણી આશા અને અપેક્ષાઓ છે. જે કમેન્ટ વાંચવાની રહી જાય તે ઉમેદવારો પોજ કરીને વાંચી શકે છે. ત્યાર પછી બસ એક જ સૂર છે, જગ્યાઓ વધારો. સાચી વાત છે, ઉમેદવારોની એક જ માંગ છે ઓનલી, કે જેથી કરીને સૌ પ્રથમ જગ્યા વધારવામાં આવે, જેથી કરીને ઉમેદવારોને ન્યાય થાય. મિત્રો, ઘણા દિવસનો સંઘર્ષ છે, આજે 72મો દિવસ પૂર્ણ અને 73મો દિવસ શરૂ થઈ ગયો છે. મિત્રો, 2 મહિના પ્લસ થયા, પરંતુ હજી પણ ઉમેદવારોને યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો, તે બાબત ખૂબ જ ગંભીરણીય છે. આવું શું કરો છો, મંદિરમાં જવાથી ફેર પડશે? મિત્રો, ત્યાર પછી આપણે એ કોમેન્ટ અવનવી જવા દો. ત્યાર પછીની, જીતુભાઈ ચાલુ ભરતીમાં વધારો કરો અને લાખ લાખ અભિનંદન જગ્યા વધારવા બાબતે, અને તમને આશીર્વાદ મળશે, ડિગ્રીઓવાળા રખડી રહ્યા છે તે માટેની. ત્યાર પછીની કોમેન્ટ જોઈએ તો કે વધારો, જગ્યા વધારો. અહીં જે મેં એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં મને નેગેટિવ કોમેન્ટ આવતી બહુ હતી, તેમાં જો ઉમેદવારોનો ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો, તમે સાચા છો અને તમારું કામ સારું છે અને કરો, સારું કામ જ કરો છો, તો તમે જોઈ શકો છો જે જે ઉમેદવારો મને સપોર્ટ કરે છે તેમને ખૂબ જ હું થેન્ક યુ કહું છું, કે તમે વાત સમજો છો, યોગ્ય માહિતી પહેલાં રિસર્ચ કરો છો, અને તમે જરૂરથી સાચી અને સારી કોમેન્ટ કરો છો, તે બદલ થેન્ક યુ સો મચ. ત્યાર પછીની કોમેન્ટ જોઈએ તો અહીં પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 26,000 જેટલી જગ્યાઓ ખાલી છે, ભરતીની જાહેરાત કાપો, ભરતી કરો અને ઉંમર મર્યાદા પૂરી થાય એ પહેલાં ભરતી કરો, ધારાસભ્યની એક જ સીટ ખાલી થાય તો પણ તરત જ ચૂંટણી ફરી જગ્યા ભરો છો, તો શિક્ષકોની કેમ નહીં? ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન આ ભાઈએ પૂછ્યો છે. તો જો આવી કમેન્ટ હોય ને તો કોકને માહિતી મળે તો આવી કમેન્ટ જરૂરથી કરો, કે સારી સારી જે તમારી પાસે નોલેજેબલ હોય અને વિદ્યાસહાયકને મદદ થાય તેવી કમેન્ટ જરૂરથી કરજો.